નમસ્કાર મિત્રો આજે પરીક્ષાનો સંદર્ભ છે અને પરીક્ષાના સંદર્ભે પ્રશિક્ષણ એ વિદ્યાર્થીઓ માટે એક બહુ જ મહત્વનો વિષયાંક છે એક્ઝામ ઓરિએન્ટેશન પ્રોગ્રામ મિત્રો પ્રથમ સત્ર પૂરું થવા આવશે અને વિશેષતઃ જે વિદ્યાર્થી મિત્રો કોલેજના પ્રથમ વર્ષમાં છે અને જ્યારે યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહીને કે માળખામાં રહીને જે તે કોલેજમાં એનો સત્રાંત ટેસ્ટ જ્યારે થશે અને પરીક્ષા આપવાની જે પોતે તૈયારી કરશે એ તૈયારીના સંદર્ભે પરીક્ષાલક્ષી કેટલીક મહત્ત્વની સૂચનાઓ મહત્ત્વની ટીપ્સ અને અન્ય કેટલું માર્ગદર્શન આજે હું અને મારી સાથે પ્રોફેસર મહેશભાઈ ઠાકોર સાહેબ છે નમસ્કાર અમે બંને આપને આપવાનો પ્રયત્ન કરીશું મિત્રો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે પરીક્ષા જ્યારે નજીક આવે એક પછી એક સમય પસાર થતો જાય અને માળ અઠવાડિયું બાકી રહેતું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કેટલાક એની તૈયારીમાં લાગી જવાની તૈયારી કરે મિત્રો આ વસ્તુ એટલા માટે ખોટી છે કે જ્યારે પણ પરીક્ષા આવે છે ત્યારે એ પરીક્ષા એક કે બે કે ચાર પાંચ દિવસના વાંચનથી આપી શકાતી નથી એને સામાન્ય રીતે આપણે ગોખણ પટ્ટી કહીએ એ ગોખવાની વાત આવે એટલે બીજો અર્થ એ પણ થાય કે કાં તો અપૂરતું વાંચન છે કાં તો ગોખણ પટ્ટી છે કાં તો જ્યારે પણ વર્ગો ભરતા હશે ત્યારે કદાચ કોઈ કારણસર વર્ગમાં ન હાજર રહીને મેટર જ્યારે અધૂરું રહે ત્યારે કાં તો ઝેરોક્સ અથવા અન્ય વિદ્યાર્થી મિત્રની નોટ એ લખવાની રાખે એટલે પાઠક સાહેબ ઘણી વખત એવું બને કે માની લો કે પ્રિલિમિનરી પરીક્ષા પતી ગઈ હાજી અને વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે એ સમયગાળા દરમિયાન લગભગ એક દોઢ મહિનાનો સમય વિદ્યાર્થીઓને મળે છે હવે જો આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી એ પોતાને તૈયાર કરવાના વિષયો અને એની જોડે જે દિવસો છે હાજી હાજી એ દિવસોને વિષયો પ્રમાણે ફાળવી દેવામાં આવે અને એનું પણ એક આયોજન કરવામાં આવે કે સૌથી છેલ્લી લેવાતી પરીક્ષાની તૈયારી પહેલાં કરે હાજી પછી બીજા ત્રીજા એમ કરતાં કરતાં પરીક્ષાના આગલા દિવસોમાં આપણે જે પહેલી પરીક્ષા આપવાની છે એ જો તૈયારી કરીએ તો ખરેખર વિદ્યાર્થીઓને એ ખૂબ જ ઉપયોગી થઈ પડે ચોક્કસ ચોક્કસ અને એટલા માટે મહેશભાઈ એવું કહેવાય છે કે કેટલાક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાનો એક ચોક્કસ જે ડર હોય છે એ ડર ખરેખર તો ન જ રહેવો જોઈએ કોલેજનું પગથિયું ચડ્યા પછી જ્યારે પ્રથમ સત્રાંત જ્યારે પરીક્ષા આપતો હોય ત્યારે અત્યાર સુધી જે બાર ધોરણ સુધીનો જે માહોલ હતો તે અને હવે કોલેજના માહોલથી એ સાવ બંને વસ્તુ જુદી પડે બિલકુલ જુદી પડે બિલકુલ ખરી વાત સાહેબ હવે બારમા ધોરણ સુધીની પરીક્ષા જે રીતે લેવાય છે અને યુનિવર્સિટીની જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર જો જોવા જઈએ તો વિદ્યાર્થીને નપાસ થવું હોય તો અઘરું થઈ પડે એવા પ્રકારની પરિસ્થિતિ છે એટલે સૌથી પહેલાં વિદ્યાર્થીઓને માર્ક ઓછા હોય તો કોન્ડોલેશન કરીને એને પાસ કરવામાં આવે બરાબર છે તેમ છતાં માર્ક ઓછા હોય તો એક વિષયમાં કે બે વિષયની અંદર એટી કેટી આપવામાં આવે છે બરાબર અને પછી જો માર્ક ઓછા હોય તો કદાચ એને નપાસ જાહેર કરવામાં આવતા હોય છે હવે જો આવા પ્રકારની પરિસ્થિતિ હોય તો ખરેખર એવા વિદ્યાર્થીઓ તો કોલેજ કરવી નકામી પડે અને કોલેજ કરતા વિદ્યાર્થીઓ હોય અને કોલેજના જ કાર્યભારની સાથે સાથે એ પોતાનું ભણવાનું લખવાનું જે પણ કંઈ એમનું કાર્ય છે એ ચાલુ રાખે તો ખરેખર પરીક્ષાનો હાવ નહીં પરીક્ષા એક પર્વ તરીકે વિદ્યાર્થી માટે મહત્વની બની જાય છે જેમ કોઈ પર્વ આવવાનો હોય તો વિદ્યાર્થીને લોકોને કેવો હર્ષ અને ઉમંગ હોય છે જેને પૂરેપૂરી તૈયારી કરેલી હોય એવા વિદ્યાર્થીને પણ એક હર્ષ અને ઉમંગ હોય છે કે ચલો આપણે સારી રીતે પરીક્ષાની તૈયારી કરેલી છે સારી રીતે પરીક્ષા આપણે આપી દઈએ અને ખરેખર એક કામ પૂરું થાય અને મગજ ઉપરનું ટેન્શન પણ ઓછું થાય વાત સાચી છે તમારી મહેશભાઈ મિત્રો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે પરીક્ષાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી એ જો પ્રશ્ન આપને સતાવતો હોય તો એની પણ એક ચોક્કસ પદ્ધતિ છે અને એ પદ્ધતિ મુજબ જ જો આપ ચાલો તો હું નથી માનતો કે પરીક્ષામાં નિષ્ફળ જવાય બહુ જ મહત્વની પદ્ધતિનો પહેલો જ પાયો એ છે અને તે છે વૈચારિક બીજો છે વ્યવહારિક અને ત્રીજો જે છે તે માનસિક આ ત્રણેય બાબતો બહુ જ મહત્વની છે કોઈ પણ પરીક્ષા માટે પરીક્ષાનું એક ચોક્કસ પ્રકારનું જે કોઈ તંત્ર ગોઠવાયેલું હોય ત્યારે આપ જ્યારે ભણતા હોવ જે તે વર્ગમાં અને જે તે અધ્યાપક થકી જ્યારે એનું અધ્યાપનનું કાર્ય ચાલુ હોય ત્યારે એક ચિત્તે જો આપ સાંભળતા હો પોતાની નોટ તૈયાર કરતા હો જે તે ટૉપિક ઓવર થાય ઘરે પોતાની નોટમાં લખેલો આખોય ટોપિક મુદ્દા અને પેટા મુદ્દાઓ સાથેનો બહુ જ શાંત ચિત્તે આપે જો એકવાર જો એને કર્યો હોય ને એકથી બે વાર અલબત્ત તો મને લાગતું નથી કે તમે ભૂલી શકો પણ મેં જે અગાઉ કહ્યું ને એ પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં કે પાંચેક દિવસ પહેલાં આપણે તૈયારી કરવા બેસીએ ન ચાલી શકે ટોપિક જેમ જેમ પૂરા થતા જાય મારા સાથે અધ્યાપક મિત્ર મહેશભાઈ પણ એની સાથે સંમતિનો સૂર પૂરા આવે છે કે ખરેખર તો એકાદ બે ચાર દિવસની તૈયારીથી પરીક્ષા આપી શકાય જ નહીં આપણે આ પદ્ધતિમાંથી બહાર આવવું પડે અને એટલા માટે હું શબ્દ વાપરું છું પહેલી માનસિક તૈયારી માનસિક તૈયારી આપણે શા માટે પહેલેથી કરતા નથી એનું કોઈ એવું આગોતરું આયોજન છે ખરું પણ સાહેબ અત્યારે તો વિદ્યાર્થીઓ કઈ જુદું જ માને છે હાજી આજ કરે છો કલ કર ઓર કલ કરે છો પરસો ઇતની જલ્દી ક્યાં હે તુમે જીના હે તો પરસો પ્રિલિમિનરી પરીક્ષા પતી ગયા પછી આપણે બધી તૈયારી કરીશું હવે આવા પ્રકારની જયારે એક માનસિકતા આવે છે ત્યારે ખરેખર વિદ્યાર્થીઓ એ પોતાનું પરીક્ષાનું કામ પૂરેપૂરું કરી શકતા નથી ખરેખર તો કોલેજની અંદર જે પણ કંઈ મુદ્દાઓ ભણાવવામાં આવે છે વિષય ગમે તે હોય જે પણ કંઈ મુદ્દાઓ ભણાવવામાં આવે છે એ મુદ્દાઓને ત્યાં આપણે ધ્યાનથી ભણ્યા હોય ઘેરાઈને આપણે એને જોઈ લીધા હોય એના આધારે આપણે જે પણ કંઈ નોટ તૈયાર કરવાની હોય આટલું જ જો એ કામ આપણે વ્યવસ્થિત રીતે કરીએ તો પાટક સાહેબ હું નથી માનતો કે વિદ્યાર્થીને ખરેખર આગામી પરી કોઈ પણ પરીક્ષાની અંદર મુશ્કેલી પડી શકે વાત સાચી જ તમારી અને એટલે જ મહેશભાઈ એક બીજો બહુ જ મહત્ત્વનો મુદ્દો છે કે પરીક્ષા એક ઉપક્રમ તરીકે જ્યારે ગોઠવાયેલી હોય અગાઉથી આયોજન હોય છે અને જો અગાઉથી એક ઉપક્રમ તરીકે જ્યારે ગોઠવાયેલી વ્યવસ્થાનો ભાગ હોય તો એ ખરેખર તો સરળતાથી કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટેની એક ચોક્કસ માનસિક તૈયારીના ભાગરૂપ એ હોય જ એવું માની લેવામાં આવે હવે આ જો ઉપક્રમ છે યુનિવર્સિટીએ નક્કી કરી છે કે સત્રાંત પરીક્ષા લેવી બીજી સત્રાંત પરીક્ષા લેવી પ્રિલિમિનરી પૂરી થાય તો યુનિવર્સિટીની પરીક્ષા લેવી બરાબર છે વિદ્યાર્થીઓને ખબર છે કે આવી રીતે સત્રાંત પ્રિલિમિનરી અને યુનિવર્સિટીની પરીક્ષા લેવાય છે બરાબર તો પછી વિદ્યાર્થી પોતાની રીતે એનું આયોજન ન કરી શકે ચોક્કસ મહેશભાઈ આમાં એક વસ્તુ છે કે ખરેખર તો સમયનું વ્યવસ્થાપન જે ગોઠવાવું જોઈએ એ વિદ્યાર્થી પોતે જ્યારે પુખ્ત વિચારના વિચારણાના અંતે જ્યારે પોતે પરીક્ષા આપતો હોય ત્યારે એનું આયોજન એની પાસે પોતાનું હોય જ પણ કમનસીબી મહેશભાઈ એ છે કે આપણે ત્યાં મોટાભાગે મોટાભાગના વિદ્યાર્થીઓની એક માનસિકતા એવી જ રહી છે કે પડશે એમ દેવાશે પણ સાહેબ પડશે એમ દેવાશે જો એમ રાખીએ તો ખરેખર એક વસ્તુ તો નક્કી છે કે આપણને ગણિત અને વિજ્ઞાન આવડતા નથી બરાબર એટલે નથી તો આપણે મેડિકલમાં ગયા નથી તો આપણે વિજ્ઞાનમાં ગયા નથી તો આપણે કોમર્સમાં ગયા બરાબર હવે જો આપણે આર્ટ્સમાં પણ આવ્યા છીએ આપણને ગણિત વિજ્ઞાન નથી આવડતું અને એમાં પાછા આવા પ્રકારના વિષયો ભણવાના હોય અને પછી એમ લાગે કે પાછળથી ભણી લેવાશે ખરેખર આ માનસિકતા એ કમનસીબીની વાત છે ચાલી શકે ખરેખર મેડિકલ અને સાયન્સના વિદ્યાર્થીઓ ટાઈમ મેનેજમેન્ટનું જે કામ કરે છે એમને ખબર છે કે આટલો મુદ્દો ચાલે છે અને જે ચાલવાનો હોય અગાઉથી ઘેરથી વાંચીને લાવે છે બરાબર છે એટલે ક્લાસરૂમની અંદર જે પણ કંઈ સમજ અમને મળે છે અને એના આધારે ફરી પાછું એ મુદ્દો ઘેર ભણી લે તો હું નથી માનતો કે વિદ્યાર્થી એ ફર્સ્ટ ક્લાસથી નીચે ના આવે આપણે મહેશભાઈ એક કોઈક કારણસર હું કેટલાક વખતથી અને આપણા અનુભવો પણ જે અહીંયા કામ લાગે છે જોવાથી નિરીક્ષણ કરવાથી અને સાંભળવા પણ મળે છે સમાજમાંથી કે જ્યારે પણ પરીક્ષા આવવાની હોય ત્યારે વાંચે એટલે પરિણામ શું આવે છે કે એ અગાઉ જ્યારે વર્ગખંડોમાં જ્યારે ભણતા હોય ને ત્યારે કેટલાક મુદ્દા આપણા ભૂગોળ જેવા વિષયમાં તો જે વિજ્ઞાનનો વિષય છે ત્યારે કેટલાક મુદ્દા અને પેટા મુદ્દાઓનો મૂળભૂત આધાર એ કોઈ ચોક્કસ કાં તો સિદ્ધાંત કોઈ ચોક્કસ કોઈ કેવી પરિકલ્પના હોય અને ચોક્કસ એવા આધારભૂત અને પ્રમાણભૂત તથ્યો હોય તો એના થકી એની મૂળ સંકલ્પના સમજાવેલી હોય થાય છે શું મોટાભાગના વિદ્યાર્થીઓ મૂળભૂત સંકલ્પનાને સમજ્યા વિના જ એ પછી પોતાનું કામ આગળ ચલાવે અને કાં તો સેજ ટ્વિસ્ટિંગ કરીને જો એ પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે પરીક્ષા દરમિયાન પોતે લખી શકવા માટે એ અસમર્થ જાહેર થાય સાચી વાત બને હા બિલકુલ તદ્દન સાચી વાત સાહેબ એટલે એક બાબત તો બહુ મહત્ત્વની છે કે આપણી જોડે પાઠ્યપુસ્તકો હોય કોલેજની અંદર જે તે મુદ્દાઓ ભણાવવાના હોય તો કમસે કમ એનો મુખ્ય મુદ્દો શું છે એનો સાર શું છે વિદ્યાર્થીને કમસે કમ એનો ખ્યાલ તો હોવો જોઈએ અને એને ખ્યાલમાં રાખીને બરાબર આખા ઉત્તરોની જો તૈયારી કરવામાં આવે અને વિદ્યાર્થી પોતાની જાતે જ જો એ ઉત્તરો તૈયાર કરે તો ખરેખર એના માટે પરીક્ષાની અંદર ફર્સ્ટ ક્લાસ કે પછી સિત્તેર કરતા સિત્તેર ટકા કરતાં વધારે માર્ક લાવવા એ કંઈ અઘરી બાબત નથી મહેશભાઈ એની સાથે જ જોડાયેલો એક બહુ જ મહત્ત્વનો મુદ્દો હું સાંકળી લઉં આપે સાચી વાત કરી આ કોઈ એવો ભાષાના સંદર્ભમાં કોઈ પેપર નથી કે લેંગ્વેજ નથી આ કે ચલો ગુજરાતી છે અંગ્રેજી છે કે સંસ્કૃત છે કે જેની પાઠ્યપુસ્તક જેનું પાઠ્યપુસ્તક હોય અને ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ સિલેબસમાંથી બહારનું ના આવી શકે પણ આપણા ભૂગોળ જેવા વિષયમાં થાય છે શું કે પાઠ્યપુસ્તક ન હોય પણ સંદર્ભ સાહિત્ય હોય અને સંદર્ભ સાહિત્યની સાથે સાથે રોજબરોજની જે મર્યાદા હોય છે એ મર્યાદા વિદ્યાર્થીઓ જાણતા નથી હોતા પરિણામ એ આવે છે કે વર્ગમાં જે કાંઈ કહેવામાં આવ્યું એને કાં તો ડાયરેક્ટ જે નોટ ઉતારતો હોય અને એ જ પછી પરીક્ષાના ત્રણ કલાક દરમિયાન એ વોમિટિંગ પ્રોસેસમાં પછી લખી નાખે એ ન ચાલી શકે કારણ કે સંદર્ભ સાહિત્ય એનું પોતાનું પણ હોઈ શકે અન્ય કોઈ પણ લાઇબ્રેરીમાં જ્યારે જાય ત્યારે જે સંબંધિત મુદ્દા અને પેટા મુદ્દાઓ જે શીખ્યો છે એનું કાંઈક વિશેષ જાણે કોઈક એવા મહત્વના દ્રષ્ટાંતો કે ઉદાહરણો જ્યારે આપવાના હોય સારો કોઈ ડાયાગ્રામ આપવાનો હોય તો અન્ય કોઈક એવા અંગ્રેજી પુસ્તકોનો પણ પોતે સહારો લે મદદ લે અને એ ચોક્કસ ડિસ્પ્લે કરી શકે પરીક્ષા વખતે અને કેટલાક શબ્દો કોટ કરવાનો હોય હાજી કેટલાક વાક્યો કોટ કરવાનો હોય કે જે કેટલાક હોય કે કેટલાક મહાનુભાવ વ્યક્ત કરેલા હોય આપણા વિષય સંદર્ભમાં આવતા હોય તો ખરેખર એના આધારે જવાબો પ્રકારના બની શકતા હોય છે વાત તમારી સાચી છે અને એટલે જ હંમેશા ભૂગોળના શિક્ષક તરીકે અધ્યાપક તરીકે અમારા વર્ષોના અનુભવથી જ્યારે આ બાબત જ્યારે અહીંયા ચર્ચા છેડાય છે ત્યારે હું ચોક્કસ વિદ્યાર્થી મિત્રોને હું અને મારા મિત્રશ્રી બંને અલબત્ત અમે ચોક્કસ એમને કેટલીક ટિપ્સ આપવા માગીએ છીએ કે ખરેખર પરીક્ષાના પ્રશિક્ષણ સંદર્ભે કઈ કઈ અન્ય બાબતોનો પણ અહીંયા સમાવેશ કરી શકાય પહેલો મુદ્દો બહુ જ મહત્ત્વનો છે અને તે પરીક્ષાનું પેપર કેવી રીતે લખવું પરીક્ષાનું પેપર કેવી રીતે લખવું એક ચોક્કસ એની પદ્ધતિ હોય છે પણ મિત્રો આ કોઈ ક્લાસમાં શીખવવાની કોઈ વસ્તુ નથી પોતાની જે સમજ અત્યાર સુધી જે ચાલી છે એ જ રીતે કોઈ પણ પ્રકારનો કોઈ પણ આદેશ કોઈ પણ સલાહ કોઈ પણ પ્રકારનું સૂચન ક્યાંથી પણ ન કરવામાં આવ્યું હોય અને વિદ્યાર્થી પોતે પોતાની જ રીતે એ લખવાની પદ્ધતિ જે ટેવાયેલો હોય એ રીતે પછી લખવાનો પ્રયત્ન કરે છે પણ એનો એક કોન્સેપ્ટ જુદો છે અને એટલે જ મહેશભાઈ પરીક્ષાનો પેપરના પદ્ધતિના સંદર્ભે મહત્ત્વના બે ત્રણ સૂચનો જો આપ કરી શકતા હો મિત્રોને તો એમને એ ફાયદાકારક સાથે સૌથી પહેલી મહત્ત્વની બાબત તો એ કે આપણને ખબર છે કે પરીક્ષા લેવાવાની છે હવે પરીક્ષા લેવાવાની છે કઈ કોલેજમાં લેવાવાની છે કોલેજના કયા ખંડ નંબરની અંદર લેવાવાની છે એ ખંડની અંદર કંઈ બેન્ચ ઉપર આપણો નંબર આવેલો છે ખરેખર પરીક્ષાના અગાઉના સમયગાળા દરમિયાન અથવા તો જો શક્ય હોય યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષા હોય તો એક દિવસ પહેલાં આપણે એ જોઈ લેવું જરૂરી થઈ પડે છે આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસતા હોય વિદ્યાર્થીઓના નંબરો ચાર પાંચ ડિજિટની અંદર આવતા હોય છે અને ઘણી વખત આપણને ખ્યાલ પણ નથી હોતો અને ભરતા નંબરના બેઠક વ્યવસ્થા ઉપર આપણે બેસી જતા હોઈએ છીએ લખવાનું કામ ચાલુ કરીએ અને એ બેઠક ઉપરનો વિદ્યાર્થી આવે અને પછી આપણને ખબર પડે કે આપણે તો બીજી જ બેઠક વ્યવસ્થા ઉપર બેઠેલા છીએ એટલે મારી આપ સૌને બહુ નમ્ર વિન નમ્ર વિનંતી છે કે જે વખતે આપણે પરીક્ષા ખંડની અંદર જવાનું હોય એ અગાઉથી આપણે પરીક્ષાનો ખંડ નંબર અને ખંડની અંદર આપણી જે બેઠક વ્યવસ્થા છે એ બેન્ચ ઉપર આપણો નંબર વ્યવસ્થિત રીતે છે કે નહીં એ આપણે જોઈ લેવો જોઈએ આ બેઠક નંબર બે રીતે લખેલો હોય છે એક બ્લેકબોર્ડ ઉપર પણ બેઠક વ્યવસ્થાના નંબરો લખેલા હોય છે અને બીજું બેન્ચ ઉપર પણ એ બેઠકો નંબર લખેલા હોય છે એટલે આપણે સૌથી પહેલાં ચકાસણી કરી લેવી જોઈએ કે આપણી બેઠક વ્યવસ્થા આપણા માટેની જે છે એ વ્યવસ્થિત છે કે નહીં આપણે સાચા નંબર ઉપર બેઠા છે કે નહીં આ સૌથી પહેલી મહત્ત્વની બાબત છે બીજી મહત્ત્વની બાબત એ કે આપણે ક્લાસરૂમમાં પરીક્ષા આપવા માટે આપણે જઈએ